ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે એલઈડી લગાવવામાં આવી હતી. કાળજી ના લેવાના કારણે ધૂળ ખાઈ રહી છે. શું સરકારના પૈસા તો પાણીમાં જ ફેરવાઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં સાંજે અંધારપટ છવાઈ જાય છે. એલઈડીની જગ્યાએ હવે નાના બલ્બ નાખીને ગ્રામ્ય વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો ચલાવે છે. ગ્રામ્ય પંથકમાં બલ્બ લગાડતા ઓછા અજવાળાની બૂમ ડભોઇ તાલુકામાં બંધ થયા બાદ ધૂળ ખાતી એલઈડી સ્ટ્રીટ લાઈટ. ડભોઇ તાલુકાના 70થી વધુ ગામોમાં એલઈડીને બદલે બલ્બ લગાડતા આશ્ચર્ય. ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એલઈડી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગયા બાદ ધૂળ ખાતી રહે છે. ખર્ચ બચાવવા માટે તંત્ર હોય કે પંચાયત નાના બલ્બ નાખી દેતા હોય છે. ડભોઇ તાલુકાના 118 ગામ પૈકી આશરે 70 ઉપરાંત ગામોમાં એલઈડીની જગ્યાએ બલ્બ લગાડવામાં આવ્યા છે. ને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતું અજવાળું નથી રહેતું ને દીવાની જે અંધારું જેવી સ્થિતિ ઉદભવે છે. ડભોઇ તાલુકામાં સ્ટ્રીટ લાઈટો તો નખાય બાદ સ્ટ્રીટ લાઈટો ખોટકાઈ જતા હાલ બગડેલી સ્ટ્રીટ લાઈટની જગ્યાએ નાના બલ્બ લટકી રહ્યા છે. તાલુકાના 118 ગામ પૈકી 70 ઉપરાંત ગામોમાં સ્ટ્રીટ લાઈટની જગ્યાએ બલ્બ લટકી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી બલ્બ લટકાતા હોય છે. ઓછા ખર્ચે અજવાળું હોવા છતાં પંચાયતો હોય કે તાલુકા પંચાયત પૂરતું અજવાળું ગ્રામ્ય વિસ્તારોમાં આપતા નથી તેવી બૂમો ઉઠી છે. અને કેટલાક વિસ્તારોમાં તો દીવા નીચે અંધારો જેવી સ્થિતિ જોવા મળતી હોય છે. ત્યારે બગડેલી સ્ટ્રીટ લાઈટો કેમ રિપેર થતી નથી? કેટલો ખર્ચ કરી આ સ્ટ્રીટ લાઈટો લાગી હશે? કેમ સ્ટ્રીટ લાઈટની જગ્યાએ બલ્બ લઈ રહ્યા છે? ને તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં બલ્બનું અજવાળું ઓછું પડતું હોય ત્યારે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે. ડભોઇના સિદ્ધપુર ગામ સહિત સોમપુરા, ભૂમાસિયા જેવા છેવાડાના ગામોમાં તો સ્ટ્રીટ લાઈટ પણ નથી.